Assalamu alaikum to all my dear students. I am Fazila Parikh from AI Mulla High School, Umarwara. Standard 10, subject English. Students, apne part 1 ma unit 6 I love you teacher na andar apne pre-task joyo. Pre-task pachi apne thodo part joyo jema apne Helen Keller અને તેની શિક્ષિકા મિસ સુલિવિન દ્વારા હેલનને શીખવવાનો પહેલો સ્ટેજ જોયો, જેમાં આપણે જોયું કે પામના ઉપર એટલે કે હથેળીના ઉપર સ્પર્શથી તેને તેઓ સ્પેલિંગ શીખવે છે અને તેનાથી હેલન ઘણી જ રોમાંચક થઈ જાય છે અને તેને આ ખૂબ જ ગમતું હોય છે. રમતા રમતા અને સ્પર્શ કરતા તે આગળ સ્પર્શ કરીને શીખતી જાય છે. આ એનો પહેલો સ્ટેજ હતો. હવે આપણે બીજા સ્ટેજ ઉપર જઈએ જ્યાંથી આપણું બાકી છે. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. જુઓ શું કહે છે, સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. બીજો તબક્કો જે છે, સેકન્ડ સ્ટેજ જે છે, પહેલો સ્ટેજ શું હતો, હાથના અંદર પામ હથેળીના અંદર સ્પર્શ કરીને તેને શીખવવું, એટલે કે એ કોઈક વસ્તુને છૂઈને પકડીને તે વસ્તુને સમજી શકે તેવી રીતના તેને પહેલો સ્ટેજ હતો. હવે જે બીજો સ્ટેજ તેને શીખવાનો છે તે કેવો છે, ડિફિકલ્ટ છે, એટલે કે અઘરો છે. સ્ટેજ એટલે કે તબક્કો, બરાબર. તો તે હવે અઘરો છે. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધી સેન્સ ઓફ ટચ. સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શ જ્ઞાન. શું કહે છે, એ પણ સ્પર્શ જ્ઞાન પર આધારિત હતો, સ્પર્શ કરવાના ઉપર જ આધારિત હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓફ ધી સેન્સ ઓફ ટચ એટલે કે તે પણ સ્પર્શ જ્ઞાનને આધારિત જ હતો. મિસ સુલિવન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. જુઓ, મિસ સુલિવન એક શબ્દ બોલે અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવા કહે. પહેલો સ્ટેજની અંદર તેમણે ખાલી હથેળીના અંદર સ્પર્શ કરીને તેઓ વર્ડ શીખ્યા. હવે બીજા સ્ટેજની અંદર પણ સ્પર્શ કરવાનો છે, પણ ક્યાં સ્પર્શ કરવાનો છે, તે કે હોઠ અને ગળાના ઉપર છે. આપણે બોલીએ તો આપણા ગળાની એના પર બધા સ્પર્શ કરીએ તો આપણને કદાચ એમ કે આ પેલું એના જેવું આવે ને ત્યાં એમ કે સ્પર્શ કરે તો આપણને કદાચ આઈડિયા આવી શકે. આપણા આંતરા અને બેરા છે નથી એટલે કદાચ આપણને ન પણ આવડે, પણ જો આપણે આ વસ્તુનું જ્ઞાન મેળવીએ તો આપણને પણ આવી શકે. તો જુઓ અહીંયા એનો બીજા સ્ટેજની અંદર તે શું કરે છે, તે કે હોઠ હોઠના ઉપર હાથ મૂકેલો હોય તો કયું શબ્દ બોલે છે તમે પોતે તમારા હોઠના ઉપર હાથ મૂકીને જોઈ શકો છો કે આપણે શું બોલતા છે તે તમને ખબર પડે કે નથી પડતી. તે કે હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવા કહે છે. When I uttered my first word, it gave me boundless delight. Sorry, મેં કેટલીટી ભૂલી ગઈ છું. I learned to speak through the movement of the lips and vibration in throat. આપણે જોઈ ગયા કે જે ગળાના અને હોઠના કે હલનચલનથી એમ કંપનથી હોઠના હલનચલન અને ગળામાંની કંપનથી વાઇબ્રેશન એટલે કે કંપનથી હું બોલતા શીખી, એટલે કે જે ધ્રુજાળી જેવું મતલબ આપણે જે બોલીએ તે હલે ને એમ તેમ થાય કે નહીં કંપન, તો તેનાથી તે બોલતા શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગીવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. જુઓ શું કહે છે, અટર્ડ એટલે કે બોલવું. તો શું કહે છે, વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે હું મારો પહેલો શબ્દ પ્રથમ શબ્દ બોલી ત્યારે બાઉન્ડલેસ એટલે કે અપરંપાર ખૂબ જ ડિલાઇટ એટલે કે આનંદ, મને ખૂબ જ આનંદ થયો જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી ત્યારે મને ખૂબ જ આનંદ
थयो। नाउ आई स्टार्टेड टॉकिंग विथ माई टॉयज स्टोन्स ट्रीज एंड बर्ड्स इन दी गार्डन। हवे तो एने एम के पहला एने हाथना एना पर सीखी पछी ए होठ अने गड़ा ने स्पर्श करीने हवे ए बोलता सीखी एम। अत्यार सुधी एने बोलता नहीं आवडतु हतु। शा माटे बोलता नहीं आवडतु हतु? कारण के ते बहरी हती अने आँखे अंधरी हती, तेना कारणे ते कई पण वस्तु जोई नहीं सकती हती अने सांभळी पण नहीं सकती हती, तेना कारणे ते बोलती पण नहीं थई हती। पण हवे ते धीरे धीरे बोलती थई छे अने एनो पहेलो शब्द ज्यारे ते बोले छे त्यारे तेने अपरंपार आनंद थाय छे। नाव आई स्टार्टेड टॉकिंग विथ माई टॉयज स्टोन्स ट्रीज एंड बर्ड्स इन धी गार्डन। हवे ते तेना रमकड़ा टॉयज एटले के रमकड़ा तेना एटले के हवे मैं हूँ एम मारा रमकड़ा स्टोन्स एटले के कांकड़ा पथरा ट्रीज झाड़ एंड बर्ड्स पक्षीओ इन धी गार्डन। शू कहे छे? हवे हूँ मारा रमकड़ा कांकड़ा अने बाग में जे वृक्षों अने पक्षीओ छे तेनी साथे वात करवा लागी। आई फेल्ट अमेज्ड एंड डिलाइटेड एज माई सीस्टर रन टू मी वेन आई कॉल्ड हर एंड माई डॉग ओबेइड माई कमांड्स। जुओ शू कहे छे? आई फेल्ट अमेज्ड, अमेज्ड एटले के आश्चर्यचकित थई जाऊं। क्यारे तेने आश्चर्यचकित थई जतुं? તે કે આઈ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રન ટુ મી વેન આઈ કોલ્ડ હર, જ્યારે હું મારી બહેનને બોલાવું એમ બૂમ પાણો ત્યારે મારી પાસે તે દોડતી આવે, આ જોઈને મને એકદમ આશ્ચર્ય થઈ જતું। એન્ડ માય ડોગ ઓબેઈડ માય કમાન્ડ્સ, અને મારો કૂતરો જે છે ઓબે એટલે કે પાલન કરવું, આપણને કોઈ પણ કંઈક કાર્ય આપે તો તેને આપણે પાલન કરીએ તે ઓબે, માલિકનું માનવું। તે કે મારો કૂતરો ઓબે માય કમાન્ડ, કમાન્ડ એટલે કે આદેશ, મારા આદેશનું સૂચનનું પાલન કરતો હતો ત્યારે, અને મારી બહેનને હું જ્યારે બૂમ પાડું ને મારી બહેન મારી પાસે દોડીને આવી જતી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થતું। આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું હવે બોલી શકતી હતી। ઇટ વોઝ અ મિરેકલ, એ એક ચમત્કાર હતો। શું કહે છે? એ એક ચમત્કાર હતો। આ પેરેગ્રાફ આપણે જોયો, તેમાંથી કયા પ્રશ્ન નીકળશે તે જોઈ લઈએ। ઓન વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, બીજો સ્ટેજ શીખવા માટેનો કયો હતો? હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક, હાઉ ડીડ ધ સેન્સ ઓફ ટચ હેલ્પ હેલન ઇન લર્નિંગ વર્ડ્સ, When was Helen delighted? Helen kyare khush thai che? What did Helen do after uttering the first word? What was a miracle? Atla prashna tamne aa paragraph mathi puchhai sake. Have apne agar no paragraph joiye. When I studied seriously, it seemed more like play than વર્ક। સિરિયસલી એટલે કે ગંભીરતાપૂર્વક, હું જ્યારે એમ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે પણ મને તે કામ કરતા રમત જેવું વધારે લાગતું। જુઓ અહીંયા એને ભણવાનું કેવું લાગતું હતું? રમત જેવું, એમ અભ્યાસ તેને રમત જેવો લાગતો હતો। તમને બધાને અભ્યાસ રમત જેવો લાગે ના? તમને તો હમણાં ઘરમાં બેસીને આરામથી ભણવાનું છે, છતાં પણ તમને કેવું લાગે છે? બોરિંગ। પણ અહીંયા જુઓ, હેલનને અભ્યાસ ગંભીરતાપૂર્વક કરતી ત્યારે પણ તેને તે રમત જેવું લાગતું હતું। વેનેવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, મિસ સુલિવન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હર સેલ્ફ। જુઓ, જ્યારે જ્યારે મને આનંદ થાય કે રસ પડે, ઇન્ટરેસ્ટેડ મી એટલે કે રસ પડે કે આનંદ થાય ત્યારે, તો ત્યારે શું? મિસ સુલિવન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હર સેલ્ફ। મિસ સુલિવન જાણે કે પોતે જ એક નાની છોકરી હોય તેમ તે વિશે વાત કરતા,
એટલે કે શિક્ષક પણ તેની સાથે નાના બાળક જેવું થઈ જાય છે. એટલે કે મિસ સુલિવન જાણે કે પોતે જ એક નાની છોકરી હોય તેવી જ રીતે તેવી રીતે તે વિષયના ઉપર મારી સાથે વાત કરતા. સી ટોટ સબ્જેક્ટ લાઈક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. જુઓ શું કહે છે મિસ હેલન, અરે હેલન કિલર, કે જે એમ કે મારી જે મેડમ છે એમ તે એમ કે મને શીખવતા એમ વિજ્ઞાન જેવા વિષયોને એટલો તે રસમય બનાવીને શીખવતા કે તેમણે મને જે શીખવેલું તે બધું જ મને યાદ છે. આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, એટલે કે બધું જ મને યાદ છે. જો આ હેલન કેલર છે તે એમ કે પોતે એમ કે ભણવાનાને એકદમ ગંભીરતાપૂર્વક લેતી, તો પણ તે ભણવાનું તેને રમત જેવું લાગતું હતું. અને જ્યારે તે કોઈ વસ્તુના અંદર રસ લે કે આનંદ લે ત્યારે તેની જે શિક્ષિકા છે મિસ સુલિવન, તે જાણે કે પોતે જ એક નાની છોકરી થઈને તેને તે વિશે શીખવતા. અને એની જે શિક્ષક છે જે વિજ્ઞાન અને મેથ્સ તમને સૌથી વધારે અઘરો સબ્જેક્ટ લાગતો હોય છે મોટાભાગે, તો તેવા વિષયને પણ તે એકદમ રમત જેવો કરી દેતા, એમ ઇન્ટરેસ્ટિંગ કરી દેતા, એમ એવી રીતના રસમય બનાવીને શીખવતા કે મને હજુ પણ બધું જ યાદ છે. આ જે પેરેગ્રાફ આપણે જોયો તેમાંથી કયા પ્રશ્ન નીકળશે તે જોઈ લઈએ. વોટ વોઝ યુનિક અબાઉટ મિસ સુલિવન? બીજો પ્રશ્ન, વાય ડીડ હેલન રિમેમ્બર્ડ એવરીથિંગ સી વોઝ ટોટ? હવે આપણે આગળ જોઈએ. ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ. ફાઇનલી એટલે કે છેવટે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. રીડ એટલે કે વાંચવું. અત્યાર સુધી તે શું શીખવતા હતા? પહેલાં સ્ટેજની અંદર તેમણે હાથના ઉપર સ્પર્શ કરીને શબ્દો શીખવ્યા, ત્યાર પછી ગળા અને હોઠ પર સ્પર્શ કરીને તેને બોલતા શીખવી, બરાબર. હવે ફાઇનલી મારા શિક્ષક મને વાંચતા શીખવવાની શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઇઝ ધ લેટર્સ એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેઇલી, પડી જશે બરાબર. તો તેવી રીતના અહીંયા એ પહેલાં એમ તો ઉપસેલા અક્ષરો વાંચ્યા, પછીથી થોડા સમય બાદ તેણે શેની અંદર વાંચવાનો પ્રયત્ન કર્યો? બ્રેઇલ લિપિમાં વાંચતા શીખી. એટલે કે જે લોકો આંખે અંધરા હોય તે લોકો માટે બ્રેઇલ લિપિ એક ટાઈપરાઇટર જેવું આવે છે અને તેના અંદર બ્રેઇલ લિપિ આંધળાઓ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, તે લોકો તેના દ્વારા વાંચતા શીખી શકે તેવું. તો તેની અંદર તે વાંચતા શીખી. પહેલાં કેવી રીતે શીખી? કે ઉપસેલા અક્ષરો વાંચ્યા અને થોડા સમય પછી તેણે બ્રેઇલ લિપિમાં વાંચતા શીખી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલી લિપ ટાઈપ રાઇટર. જુઓ, તે લર્ન ટુ રાઇટ એટલે કે લખતા શીખી. કઈ રીતે? તે કે વાંચતા તો શીખી, તે પછી તે સાદા એટલે કે આપણે જેવી રીતે નોર્મલ લખીએ છીએ ને તેવી રીતે અને બ્રેઇલ ટાઈપ રાઇટર વડે પણ લખતા શીખી. એટલે કે બંને રીતે તે લખતા શીખી. એક તો પોતે આપણે જેવી રીતે સાદું લખતા છે નોટબુકની અંદર ડાયરાઓમાં તેવી રીતના, અને બીજું ટાઈપ બ્રેઇલી ટાઈપ રાઇટરની અંદર લખતા શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. જુઓ, હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર પ્રગતિ કરી રહી હતી. વેલ એજ્યુકેટેડ પર્સન એટલે કે સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર પ્રગતિ કરી રહી હતી. આઈ વોઝ પ્રોવાઈડેડ ઓલ ધી પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. શું કહે છે? મારી ક્ષમતાઓને વિકસાવવાની બધી જ શક્ય તક મને આપવામાં આવી. એબિલિટી એટલે કે ક્ષમતા. મારી ક્ષમતાઓને વિકસાવવાની બધી જ શક્ય બની શકે એટલી બધી જ તક, ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, બધી જ તક મને આપવામાં આવી.
एंड आई मेड द मेक्सिमम यूज ऑफ डेम अने मैं तेनो महत्तम मेक्सिमम एटले के मोटा भागनो महत्तम उपयोग कर्यो बराबर आई रिय जुओ आ पेरेग्राफना अंदर तमने शू कहू कि ए बढ़ीज रीते भणवानो प्रयत्न करे छे पहला ए रेज्ड एटले के उपसेला अक्षरो वाँचवानो प्रयत्न कर्यो पछी ते पुटे आपणे सादू जेवी रीते लखीए तेवी रीते लखवानो प्रयत्न कर्यो पछी ब्रेली टाइप राइटरना उपर लखवानो प्रयत्न कर्यो एणे बनी सके एम वेल शिक्षित वेल एज्युकेटेड बनवानी कोशिश करी के ते पोते वेल एज्युकेटेड पर्सन तरीके एम ए वेल एज्युकेटेड व्यक्ति तरीके ओळखाई शके तेवी रीतना बनवा माटे तेणे बनी सके एटला बधा ज प्रयत्नो कर्या आई डेवलप्ड ग्रेट कॉन्फिडन्स एंड आई इवन विजिटेड द प्रेसिडेंट क्लेवेलैंड एट द व्हाइट हाउस जुओ आई डेवलप ग्रेट कॉन्फिडन्स એટલે કે મારો આત્મવિશ્વાસ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લેવેલેન્ડ એટ ધી વ્હાઇટ હાઉસ અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડને પણ મળી જુઓ એનો કોન્ફિડન્સ એટલો બધો વધી ગયો કે એ અંતે વ્હાઇટ હાઉસ જે આવેલું છે અમેરિકાની અંદર તો તેમ તો તેની અંદર જઈને ક્લીવલેન્ડ રાષ્ટ્રપ્રમુખને પણ તે મળી આ જે પેરેગ્રાફ આપણે જોયો તેના અંદરથી કયો પ્રશ્ન નીકળશે તે જોઈ લઈએ વાય ડઝ હેલન સે ધેટ સી વોઝ ઓન ધ પાથ ઓફ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન હેલન શા માટે એવું કહી છે કે તે રસ્તાના ઉપર આગળ વધી રહી છે જેની અંદર તે વેલ એજ્યુકેટેડ પર્સન તરીકે ઓળખાય તે માટે તે રસ્તાના ઉપર તે આગળ વધી રહી છે બીજો પ્રશ્ન વોટ શોઝ ધેટ હેલન વોઝ અ કોન્ફિડન્ટ પર્સન આ પેરેગ્રાફમાં તમને એવું કઈ વસ્તુ બતાવતી છે કે હેલન એકદમ આત્મવિશ્વાસી વ્યક્તિ બની ગઈ છે હવે આપણે આગળ જોઈએ ઇન 1890 એટ ધી એજ ઓફ અબાઉટ 10 I moved to the Perkins Institutions. જુઓ ઇન 1890 એટલે કે 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે એજ ઓફ અબાઉટ 10 એટલે કે 10 વર્ષની ઉંમરે આઈ મૂવડ ટુ ધી પેરકિન્સ ઇન્સ્ટિટ્યૂટ મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો એટલે કે કોઈક એક ઇન્સ્ટિટ્યૂશનની અંદર દાખલા તરીકે તમે કોલેજની અંદર જાઓ તો તમે એન્જિનિયરિંગમાં જાઓ બીએમાં જાઓ બીકોમમાં જાય તેવી રીતના બરાબર તો તે બધી યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટના નામ તો હોય કે નહીં કે એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ VNSGU યુનિવર્સિટી બરાબર તો તેવી જ રીતના અહીંયા પેરકિન્સ ઇન્સ્ટિટ્યૂટ તે કે પેરકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો હિયર માય ટીચર એન એ સુલિવન કન્ટિન્યુ ટુ ટીચ મી અહીંયા પણ મારી શિક્ષિકા એન એ સુલિવિને મને ભણાવવાનું ચાલુ રાખ્યું આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર જુઓ અહીં મેં બીજા અંધ બાળકો સાથે મૈત્રી કરી શકી અત્યાર સુધી તે ઘરે શીખતી હતી એને શિક્ષક ઘરે શીખવવા માટે આવતા હતા બરાબર હવે તેને એક ઇન્સ્ટિટ્યૂટની અંદર તેણે પ્રવેશ કર્યો તેના કારણે તેના બીજા અંધ બાળકો સાથે પણ મિત્રતા વધી My loneliness began to disappear. Loneliness એટલે કે એકલતા પણ disappear એટલે કે ગાયબ થઈ ગયું એટલે કે મારું જે એકલતા પણ હતું તે શું થઈ ગયું દૂર થઈ ગયું ગાયબ થઈ ગયું એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ અને મારી જે પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ મારી પ્રગતિ ઘણી સારી થઈ મારા શિક્ષણની અંદર મારી પ્રગતિ ઘણી સારી થઈ આઈ લર્ન લેટિન જર્મન એન્ડ એરિથમેટિક જુઓ શું કહે છે એરિથમેટિક એટલે કે ગણિત બરાબર લેટિન એક ભાષા છે જર્મની એ પણ ભાષા છે અને એરિથમેટિક એટલે કે ગણિત એટલે કે હું લેટિન જર્મન અને ગણિત પણ શીખી જુઓ આ પેરેગ્રાફની અંદર આપણે શું જોયું કે 1890ની અંદર
10 વર્ષની ઉંમરે તે એક પેર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર પ્રવેશ લે છે. ત્યાં પર તેની શિક્ષિકા એને સુલિવન તેને કન્ટિન્યુ ભણાવે છે અને ત્યાં તે અંધ બીજા બાળકો સાથે તેની મૈત્રી થાય છે. હવે તેનું એકલતાપણું દૂર થઈ જાય છે અને તે ભણવાની લાઇનના અંદર વધારે પડતી ઇમ્પ્રૂવ પ્રોગ્રેસ પ્રગતિ કરે છે અને તે ત્યાં લેટિન, જર્મની અને ગણિત પણ શીખે છે. આ પેરેગ્રાફમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે તે જોઈ લઈએ. વેર ડીડ હેલન મૂવ ટુ ઇન 1890? હાઉ ઓલ્ડ વોઝ સી? 1890માં હેલન ક્યાં મૂવ થાય છે ત્યારે તે કેટલા વર્ષની હોય છે તેણી? બીજું, વાય ડીડ હેલન્સ લોનલીનેસ ડિસઅપિયર? હેલનનું એકલતાપણું કઈ રીતે ગાયબ થઈ જાય છે? ત્રીજો, વોટ ડીડ હેલન લર્ન એટ ધી પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ? પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં હેલન શું શીખે છે? આટલા પ્રશ્ન તમને આ પેરેગ્રાફમાંથી પૂછાઈ શકે. હવે આપણે આગળ જોઈએ. ઇન 1896 આઈ મૂવડ ઓન ટુ ધી કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ એન્ડ મસાચ્યુસેટ્સ. કેમ્બ્રિજ ક્યાં? કેમ્બ્રિજ યુનિવર્સિટી વિશે તો તમે બધાએ સાંભળ્યું જ છે, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, બરાબર? તો તે એમ તો અહીંયા શું કહે છે, ઇન 1896 આઈ મૂવડ ઓન ટુ ધી કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મસાચ્યુસેટ્સ. 1896માં મેં મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પ્રવેશ લીધો. જુઓ, 1890માં તે એ પહેલીવાર ઇન્સ્ટિટ્યૂટ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર પ્રવેશ લીધો અને 1896માં તેણે મસાચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલમાં યંગ લેડીઝની પ્રવેશ લીધો. ધીસ વોઝ રિયલી ગ્રેટ અચિવમેન્ટ ફોર અ લેડી લાઇક મી હુ વોઝ બ્લાઇન્ડ ડીફ. જુઓ શું કહે છે, મારા જેવી અંધ અને બધીર એટલે કે બહેડી, ડીફ એટલે કે બહેડી, આંધળી અને બહેડી અને વાતચીતમાં પણ મુશ્કેલીથી થોડા શબ્દ બોલી શકતી સ્ત્રી માટે, જુઓ, કુડ બેરલી પ્રોડ્યુસ્ડ સાઉન્ડ્સ ફોર કોમ્યુનિકેશન, એટલે કે વાતચીતમાં પણ થોડા જ શબ્દ બોલી શકે તેવી સ્ત્રી માટે આ ખરેખર એક મોટી સિદ્ધિ હતી, અચીવમેન્ટ એટલે કે સિદ્ધિ. જુઓ ફરી આ લાઈન આપણે જોઈએ. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી. આ એક કેવી અચીવમેન્ટ હતી મારા માટે? ગ્રેટ અચીવમેન્ટ, ગ્રેટ સિદ્ધિ હતી મારા જેવી સ્ત્રી માટે. મારા જેવી સ્ત્રી એટલે કેવી સ્ત્રી? કે હુ વોઝ બ્લાઇન્ડ, ડીફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ્ડ સાઉન્ડ્સ ફોર કોમ્યુનિકેશન, એટલે કે અંધ, બધીર એટલે કે બહેરી અને વાતચીતમાં પણ અમુક જ શબ્દ બોલી શકે તેવી સ્ત્રી માટે આ ખરેખર એક ખૂબ મોટી સિદ્ધિ હતી. આઈ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. જુઓ હવે તેણે શું કર્યું, તેણે આઈ બિગન એટલે કે તેણે શરૂઆત કરી શેની, એટલે કે રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ, કવિતા અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. જુઓ શું કહે છે, મારી એક્ઝામ મારા પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ, શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન એટલે કે મારા એક્ઝામના, મારી પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ આઈ લોસ્ટ માય ફાધર, મારા પિતાનું મૃત્યુ થઈ ગયું, એના પિતા ઓફ થઈ ગયા. અલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધી એક્ઝામિનેશન. જુઓ કોઈના પણ પિતાનું મૃત્યુ થઈ જાય તો તે માનસિક રીતે તો અસ્વસ્થ થઈ જાય, બરાબર? તો અહીંયા હેલન કિલર પણ ઇમોશનલી ડિસ્ટર્બ એટલે કે માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધી એક્ઝામિનેશન, મેં મારી પરીક્ષા માટે ખૂબ મહેનત કરી. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધી એક્ઝામિનેશન હોલ. મારી જે શિક્ષક છે, શિક્ષિકા,
મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા ન હતા. તમે બધા બોર્ડની પરીક્ષા આપવા જાઓ તો તમારા ટીચર અહીંયા તમને સ્કૂલની અંદર ભણાવી શકે, તમને પહેલી અને બીજી પરીક્ષાની અંદર તમારી સાથે હોઈ શકે કે ચાલ જરાક નથી આવડતું મેડમ કહી દેશે. પોસિબલ છે, દરેક વખતે નથી કહી દેતા મેડમ, પણ પોસિબલ છે. પણ શું તમે બોર્ડની એક્ઝામ આપવા જાઓ ત્યારે તમારા શિક્ષક તમારી સાથે આવે છે તમારા ક્લાસમાં? નથી આવતા. ત્યારે બધું તમારે જાતે જ લખવાનું હોય છે, બરાબર? તો તેવી જ રીતના અહીંયા એ શું કહે છે કે મારી ટીચર અકમ્પની, એટલે કે મારી સાથે સાથે જવું, એટલે કે મારી સાથે આવી શકવાના નથી. ક્યારે નથી આવી શકવાના? જ્યારે હું પરીક્ષા હોલમાં જઈશ ત્યારે મારી શિક્ષિકા મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા ન હતા. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધી ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધી આન્સર. ત્યાં શિક્ષિકા, એક શિક્ષક મારા હાથમાં પ્રશ્ન લખતા અને હું ઉત્તરો ટાઈપ કરતી. એના હાથમાં એટલે કે હથેળીમાં સ્પર્શથી એમ પ્રશ્ન લખતા અને હું ઉત્તર એટલે કે જવાબો ટાઈપ, પેલી જે બ્રેલ ટાઈપ રાઇટર આવે તેના ઉપર ટાઈપ કરતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ ઓલ ધી સબ્જેક્ટ્સ. જુઓ શું કહે છે, જ્યારે પરિણામ જાહેર થયું, રિઝલ્ટ ડિક્લેર્ડ એટલે કે જાહેર થયું, કે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે બધા જ વિષયોમાં હું ઉત્તીર્ણ થઈ હતી તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. આ જે પેરેગ્રાફ આપણે જોયો તેમાંથી કયા પ્રશ્ન નીકળશે તે જોઈ લઈએ. વાય વોઝ મૂવિંગ ટુ ધી કેમ્બ્રિજ સ્કૂલ અ ગ્રેટ અચિવમેન્ટ ફોર હેલન? બીજો, વોટ ડીડ હેલન રાઇટ? ત્રીજો, વાય વોઝ હેલન ડિસ્ટર્બ્ડ બિફોર ધી એક્ઝામ? ચોથો, હાઉ ડીડ હેલન અપીયર ફોર હર એક્ઝામ્સ? હવે આપણે આગળ જોઈએ. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધી રેડ ક્લિફ કોલેજ ઇન 1900. જુઓ હવે 1900ની વાત કરેલી છે. 1900માં રેડ ક્લિફ કોલેજનો પહેલો દિવસ મને યાદ આવે છે. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ એગર ટુ ઓવરકમ ધેમ. મને ખબર હતી કે મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી તે હું જાણતી હતી, પણ તેમના પર વિજય મેળવવા, એગર ટુ ઓવરકમ ધેમ એટલે કે તેમના ઉપર વિજય મેળવવા હું આતુર હતી. ધ પ્રોફેસર લુકડ ફોર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. શું કહે છે, ધ પ્રોફેસર લુકડ ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. અધ્યાપકો જાણે કે ટેલિફોન દ્વારા બોલતા હોય તેટલા દૂર લાગતા હતા, એકદમ નજીકથી બોલતા નથી પર જાણે કે ટેલિફોનના ઉપર આપણે વાત કરતા હોય એટલા દૂર હોય એવું લાગતું હતું. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. બને તેટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાનો ઉતારવામાં આવતા, એટલે કે હાથના ઉપર સ્પર્શ દ્વારા સમજાવતી વખતે તેમ કે બની શકે એટલા ઝડપથી તે લોકો ઉતારી દેતા હતા. રેપિડલી એટલે કે ઝડપથી, એટલે કે બની શકે એટલા ઝડપથી તેઓ હથેળીમાં વ્યાખ્યાનો ઉતારી દેતા હતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. જુઓ જ્યારે હું ઘરે આવીને જે કંઈ યાદ રહ્યું હોય તેની નોંધ કરતી. ફરી એમ એ શું કરતી હતી, જે બી કંઈ એમ કે એના હાથની અંદર ઉતારેલું હોય, જેટલું એને યાદ રહેલું હોય તે બધું જ એમ તે ઘરે આવીને નોટબુકમાં ઉતારી લેતી. તમને લોકોને તો એવું કરવાનું કે સામેથી કે નોટબુકમાં ઉતારો તો પણ ઉતારતા નથી, બરાબર? તો આ જે પેરેગ્રાફ જોયો તેમાંથી કયા પ્રશ્ન નીકળશે તે. વોટ શોઝ ધેટ હેલન વોઝ ડિટરમાઇન્ડ ટુ સ્ટડી એટ ધી કોલેજ? બીજો, હાઉ ડીડ હેલન સ્ટડી એટ ધ રેડ ક્લિફ કોલેજ? હવે આપણે આગળ જોઈએ. હિયર આઈ બિગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ.
I wrote the story both in Braille and on a normal typewriter. Here, એટલે કે અહીં અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ બિગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ, એટલે કે અહીંયા હેલન પોતે પોતાના જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલી એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. જુઓ, એ બ્રેલી લિપિના અંદર પણ લખતી અને નોર્મલ ટાઈપરાઇટર જે આપણે બધા ટાઈપ કરીએ ને કમ્પ્યુટર પર, તેવા ટાઈપરાઇટરના ઉપર પણ તેણે બંનેના ઉપર લખવાની શરૂઆત કરી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકી, એટલે કે મારી જીવનના વિશેની જે મારા જીવનની જે સ્ટોરી છે, મારી આત્મકથાનું સંપાદન કોણે કર્યું? જ્હોન મેકી દ્વારા કરવામાં આવ્યું. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. જુઓ, 1903માં આ લેખ એક સામાયિકમાં પ્રસિદ્ધ થયો, પબ્લિશ્ડ ઇન મેગેઝિન, એટલે કે એક મેગેઝિનમાં પ્રસિદ્ધ થયો. અને આઈ વોઝ પેઇડ ફોર ઇટ, અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઇસ બ્રેઇલી એઝ મેન્ડ કાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ. જુઓ, વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઇસ બ્રેઇલી એઝ મેન કાઇન્ડ ઇઝ ધ ગુટેનબર્ગ. શું કહે છે? જેમ માનવજાત ગુટેનબર્ગનો ઋણી છે, જેમ માનવજાત ગુટેનબર્ગનો ઋણી છે, તેમ અમે અંધજન, એટલે કે અમે અંધજન લુઈ બ્રેઇલના ઋણી છે. ઇન્ડેપ્ટેડ એટલે કે ઋણી, લુઈસ બ્રેઇલીના ઋણી છે, બ્રેઇલી લિપિના અમે ઋણી છે. એટલે કે બ્રેઇલી લિપિ વગર અમે કંઈક લખી શકીએ કે એવું વધારે કરી શકીએ નહીં. બ્રેઇલી લિપિના આધારે અંધ વ્યક્તિઓ સારું એવું વાંચન લેખન બધું જ કરી શકે છે. બરાબર, આ જે પેરેગ્રાફ આપણે જોયો તેમાંથી કયો પ્રશ્ન નીકળશે તે જોઈ લઉં. 1. હુ એડિટેડ ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ? 2. ટુ હુમ આર ધ બ્લાઇન્ડ પીપલ ઇન્ડેપ્ટેડ? બ્લાઇન્ડ પીપલ, અંધ વ્યક્તિઓ કોના ઋણી હોય છે? બરાબર. ઓન 28 જૂન 1904 આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધી રેડ ક્લિફ કોલેજ. જુઓ, 28 જૂન 1904માં હું રેડ ક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટેડ એટલે કે સ્નાતક થઈ. સ્નાતક થવું એટલે કે બીએ, અથવા તો પછી બીએસસી બીકોમ પણ અહીંયા એનું બીએ તરીકેનું બતાવેલ છે, એટલે કે હું બીએ બેચલર ઓફ આર્ટ્સની પદવી પ્રાપ્ત કરનાર. જુઓ આગળ આવશે, આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ આઈ બીકમ ધી ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી એટલે કે બીએની. બરાબર, એટલે કે હું પહેલી એવી અંધ વ્યક્તિ હતી જેણે બીએ બેચલર ઓફ આર્ટ્સની પદવી પ્રાપ્ત કરી, તેનો મને ગર્વ થયો. આઈ બિગીન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઇઝ ટુ હેલ્પ ધી બ્લાઇન્ડ. મને લાગ્યું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. મને એવું ફીલ થયું, મને એવો અહેસાસ થયો, પોતે એમ કે એજ્યુકેશન લીધું તે પછી પોતાને એવો અહેસાસ થાય છે કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે લોકોને જાગૃત કરવા જોઈએ. અવેરનેસ એટલે કે જાગૃત કરવા જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધી બ્લાઇન્ડ. જુઓ શું કહે છે, મારા જીવનનો મુખ્ય ધ્યેય એ હતો કે અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ, તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. જુઓ શું કહે છે, નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ બ્લાઇન્ડ,
એટલે કે અંધ લોકોની અંદર જાગૃતતા ફેલાવવો. ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેઇન અ લિવિંગ ફોર માય સેલ્ફ બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. મારા માટે તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો મારા શું કહે છે, મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં પણ બીજા જે અંધજનોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવાની યોજનાઓ શરૂ કરવા માટે શું કરવાનું હતું, ભંડોળ ઊભું કરવાનું હતું. ફંડ, ફંડ એટલે કે ભંડોળ, ભંડોળ ભંડોળ ઊભું કરવાનું હતું. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ આઈ મસ્ટ ગીવ ધી અધર્સ વોટ આઈ હેડ ગેઇન્ડ ફ્રોમ માય ટીચર એને. શું કહે છે, મારી જે શિક્ષિકા છે એની પાસેથી મેં જે પ્રાપ્ત કર્યું છે, મને જે મળ્યું છે તે મારે બીજાને આપવું જ જોઈએ તેવું મને દ્રઢપણે લાગતું. જો આ આખા પેરેગ્રાફમાંથી શું કરે છે, તેને બીએ એટલે કે બેચલર ઓફ આર્ટ્સની પદવી પ્રાપ્ત થાય છે. શેની પદવી પ્રાપ્ત થાય છે, બેચલર ઓફ આર્ટ્સની પદવી પ્રાપ્ત થાય છે, બરાબર. ને ત્યાર પછી તે પોતાને એવો ગર્વ અનુભવે છે અને તે એવું વિચારે છે કે જે અંધજનો છે જેની અંદર જાગૃતતા નથી તેની અંદર મારે જાગૃતતા લાવવી જોઈએ, જે અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ છે તેમની અંદર પણ જાગૃતતા લાવવી જોઈએ, અને મારા જીવન નિર્વાહ માટે નહીં પણ જે અંધજનોના જીવનમાંથી અંધકાર અને દુઃખને દૂર કરવા માટે યોજનાઓ શરૂ કરવી જોઈએ અને ફંડ એકત્રિત કરવું જોઈએ. મારી શિક્ષિકાએ જે મને શીખવ્યું છે, જે મારી શિક્ષિકા પાસેથી મને પ્રાપ્ત થયું છે તે મારે બીજાને પણ શીખવવું જોઈએ, એવું તે પોતે દ્રઢપણે નિર્ણય કરે છે. આજે આપણે પેરેગ્રાફ જોયો તેમાંથી કયા પ્રશ્ન નીકળશે તે જોઈ લઈએ. વોટ હેપન ઇન 1904, બીજો પ્રશ્ન. વાય વોઝ હેલન પ્રાઉડ, ત્રીજો. હેલન ફેલ ધેટ સી મસ્ટ એજ્યુકેટ પીપલ .. એટલે કે વાક્ય પૂરું કરો. ચોથું, વોટ વોઝ ધ ગોલ ઇન હેલન્સ લાઈફ. હવે આપણે આગળનો છેલ્લો પેરાગ્રાફ જોઈએ. ધેન કમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. શું કહે છે, પછી મારા આકાશમાં, મારા જીવનના આકાશમાં એક કાળું વાદળું આવી ગયું. ડાર્ક ક્લાઉડ એટલે કે કાળું વાદળું આવી ગયું. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ. મને તે વિશે ખૂબ ચિંતા થતી હતી. માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્સેનિંગ ડે બાય ડે. વર્સેનિંગ એટલે કે વધુ ખરાબ થવી. એટલે કે મારા શિક્ષકની આઈ સાઇટ એટલે કે આંખો દિવસે દિવસે વધારે નબળી પડતી નબળી પડી રહી હતી. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી. તેનો રિઝલ્ટ એ આવ્યું, તેનું પરિણામ એ આવ્યું કે તે સ્પષ્ટ જોઈ શકતા ન હતા. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. એટલે કે તેણીની જે મેડમ છે તે આ જે સમસ્યા છે તે હિંમતવાળા હતા, એટલે તેથી તે આ સમસ્યા સાથે ઝઝૂમતા હતા. આ જે સમસ્યા છે તેના અગેન્સ્ટ ફાઇટ કરતા હતા. બટ આઈ વોઝ સોરી બીકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. પરંતુ શું કહે છે, પરંતુ એમ તેમણે પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. જુઓ શું કહે છે, શિક્ષક કેવા હોય તે બતાવેલું છે અહીંયા, કે એને શિક્ષકની પોતાની આંખો એટલી બધી કમજોર થઈ ગયેલી છે કે તેમને દેખાતું નથી, છતાં પણ તે કોને મદદ કરતા રહી છે, હેલન કિલરને મદદ કરતા રહી છે. બીકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. જુઓ મદદ કરવાનું એમ,
ચાલું જ રાખે છે. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, છતાં પણ એમની આંખો આટલી બધી ખરાબ થઈ ગઈ છતાં પણ તે મને મદદ કરવાનું ચાલુ જ રાખે છે. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈ સાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકમ બ્લાઇન્ડ બાય ધી યર 1935. અંતે શું થાય છે, એટ લાસ્ટ એટલે કે છેવટે મારા શિક્ષકે તેની આંખો કમ્પ્લીટલી એટલે કે એકદમ જ જતી રે એન્ડ બીકમ બ્લાઇન્ડ બાય ધી યર 1935. અને 1935માં તેઓ એકદમ અંધ થઈ ગયા એટલે કે હવે તેને બિલકુલ દેખાતું નથી. સી સેક્રિફાઈસ હર આઈ સાઇટ ફોર મી, તેણે એની આંખો મારા માટે તેમણે પોતાની આંખોનું પોતાની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. શું કહે છે, કેટલું ભવ્ય બલિદાન છે આ, કેટલું સારું બલિદાન છે કે મારા એક અંધ છોકરી માટે તેમણે પોતાની આંખો જવડાવડાવી દીધી. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધી વર્લ્ડ. શું કહે છે હેલન, જો તેમણે મને ભણવા માટે પ્રોત્સાહન અને આધાર ન આપ્યો હોત તો આ વિશ્વના સૌંદર્યને હું માણી શકેત નહીં. એટલે કે આ જે દુનિયાનું જે દુનિયાની અંદર જે સૌંદર્ય છે તેને હું જોઈ શકતે નહીં. એટલે કે રિયલની અંદર ભલે હું આંખે અંધ છું પણ તેમણે જે મને પ્રોત્સાહન આપ્યું તેનાથી સ્પર્શ દ્વારા કે જે રીતે બી હું આજે એ મારા શિક્ષકના લીધે આટલી આગળ વધી ગઈ છું. બરાબર, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધી વર્લ્ડ, એટલે કે મેં આ જે દુનિયાની જે ખૂબસૂરતી છે તેને એન્જોય કરી શકતે નહીં. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, હું મારી જાતને તેમનાથી અલગ વિચારી પણ શકતી નથી, કલ્પના પણ કરી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર, મારું હૃદય મારું દિલ હંમેશા બોલી ઉઠે છે ગુરુજી હું તમને પ્રેમ કરું છું, શિક્ષક હું તમને પ્રેમ કરું છું. જુઓ અહીંયા તમે આ પ્રાર્થના અંદર એક વિદ્યાર્થી એક સ્ટુડન્ટ્સ અને ટીચર વચ્ચેનો સંબંધ જોયો છે, કેટલો સરસ સંબંધ આપણને અહીંયા બતાવેલો છે. અહીંયા તમારો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.